ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. અગાઉના વિડિયોમાં આપણે બેઝિક માહિતી મેળવી, શરૂઆત આપણે સ્થાન કિંમતની કરી લીધી, ત્યાર પછી આપણે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં એ શીખા, ને ત્યાર પછી આપણે ચાર ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખા. બરોબર, હવે એ બેઝિક વસ્તુ આપણે પૂરી કરી, હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધશું. બરોબર, હવે આપણે ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી એની માહિતી મેળવશું. બરોબર, પહેલું ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી. કેરી આપણે બધાને ભાવે છે. બરોબર, હવે કેરી છે એને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. શું કહેવાય? આમ્ર. હવે કેરી આપણે ફ્રૂટ પણ આવે છે, ફળ પણ આવે છે, અને કેરીની અલગ અલગ આપણે ડિઝાઇન પણ કરતા હોઈએ છીએ. બરોબર, આપણે ઘરમાં પડતા હોય, બરોબર, કોઈ રૂમાલ હોય કે પછી છોકરીઓ હોય યાદમાં મહેંદીમાં પણ કેરીની ડિઝાઇન બનાવતી હોય છે. બરોબર, હવે ગુજરાત ફળની વાત કરીએ તો ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો આવેલો છે, ત્યાં તાલાલા તાલુકો, ત્યાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે. બરોબર, કેસર કેરી છે એનું સૌથી વધુ ઉત્પાદન આપણા ગુજરાતમાં ક્યાં થાય છે? તાલાલા તાલુકામાં. બરોબર, હવે કેરીની અલગ અલગ પ્રકાર આવતા હોય છે, કેસર કેરી, હાકુસ કેરી, તોતાપુરી કેરી, લંગોળો કેરી. બરોબર, અલગ અલગ પ્રકારની આપણને કેરી જોવા મળે છે. બરોબર, હવે અહીં ઉપરથી આપણે આ ચેપ્ટર શીખવાનું છે. બરોબર, ઈ થિયરી પાર્ટ છે. હવે આપણે જે લીધા છે એમાં પહેલો પ્રશ્ન છે કે ત્રણ ચિત્ર કેરીનું આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપર ચિત્ર આપેલું છે કેરીની ડિઝાઇન, એ તમારે જે ક્વેશ્ચન નંબર 1 છે લીથામાં, એમાં તમારે ત્રણ અલગ અલગ પ્રકારની આપણે આકૃતિ દોરવાની છે, એ તમારે જાતે ઘરે દોરવાની રહેશે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરીશું અને ક્વેશ્ચન નંબર 2, એક પેલો ક્વેશ્ચન જે મેં કીધું એમ તે જે આકૃતિ દોરવાની છે તમારે જાતે દોરવાની છે. હવે બીજો પ્રશ્ન શું છે કે એક બોક્સમાં 18 નંગ કેરી છે. હવે બોક્સમાં 18 નંગ કેરી છે, હવે આપણે સૌપ્રથમ જોઈએ કેરી કેવી રીતે બને. તો આંબો હોય, આંબા ઉપર સૌપ્રથમ મોર આવે, આપણે વાત કરીએ મોર પક્ષી નહીં, બરોબર, મોર એટલે કે કેરી જે હોય એના ફૂલ આવે સૌપ્રથમ, પછી ફૂલ છે ધીમે ધીમે મોટા થઈને પછી કેરી બને છે. બરોબર, કેરી પેલા કાચી બને પછી પાકી થાય એમ પછી કેરીનો ઢગલો કરવામાં આવે છે. આંબા ઉપરથી કેરી ઉતારી કેરીનો ઢગલો કરવામાં આવે છે, તેમાંથી સારી જે કેરી હોય, સારી ગુણવત્તાવાળી કેરી એને અલગ કરી બોક્સમાં ભરીને માર્કેટિંગ યાર્ડમાં એને પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી માર્કેટિંગ યાર્ડેથી અલગ અલગ વેપારી જે હોય, દુકાનવાળા છે, લારીવાળા છે, એ ત્યાંથી ખરીદી કરીને કેરી આપણા સુધી પહોંચાડે છે. બરોબર, હવે દાખલામાં આગળ વધીએ કે એક બોક્સમાં 18 નંગ કેરી છે. બરોબર, એક બોક્સમાં 18 નંગ કેરી છે તો આ 20 બોક્સમાં કેટલી કેરી સમાય? હવે આપણે આ દાખલો કેવી રીતે કરશું તો આપણે ચોથા ધોરણમાં ત્રિરાશી શીખી ગયા. બરોબર, ત્રિરાશીમાં કેવું હોય કે જે કન્ડિશન આપેલી હોય અને બીજી આપણે ગોતવાની હોય. બરોબર, હવે શું કરવાનું, ગુણાકાર કરવો કે ભાગાકાર કરવો? તો જ્યારે ઓછી વસ્તુથી લઈને વધુ વસ્તુ તરફ આપણે ગોતવાનું હોય ત્યારે હંમેશા ગુણાકાર કરવાનો. અહીંયા આપણે એક બોક્સમાં કેટલું છે આપેલું છે, ગોતવાનું છે કેટલું? 20 બોક્સનું. તો આપણે એકમાંથી ક્યાં જાય છે? 20 માં. તો એક બોક્સ તરફથી આપણે 20 માં જઈએ એટલે ઓછું થી વધુ કરો તો શું કરવાનું? ગુણાકાર કરવાનો. અને ત્રિરાશી હવે કેવી રીતે મૂકવાની? આ જે અલ્પવિરામ છે એની આગળની જે લાઈન છે એ પેલા લખવાની. ત્રિરાશીમાં જે બે લાઈન આવે બરોબર, ઈ કેવી રીતે લખશું કે એક બોક્સમાં, એક બોક્સમાં સમાતી કેરી. ત્રિરાશીની લાઈન વ્યવસ્થિત લખવાની. જો આયા પેલો વસ્તુ છે એક બોક્સમાં 18 નંગ કેરી સમાય છે એટલે કે હોય, બરોબર, તો આપણે ક્યાં કહેવાય કે એક બોક્સમાં સમાતી કેરી કેટલી સમાય છે? 18 નંગ, 18 કેરી સમાય છે. તો આપણે કેટલા નંગ જોઈએ છે, સોરી, કેટલા બોક્સમાં કેરી ગોતવાની છે? 20 બોક્સમાં. અહીંયા આપણે લખવાનું છે તો 20 બોક્સમાં, 20 બોક્સમાં સમાતી કેરી
બરાબર કેટલી અહીંયા આપણે ગોતવાનું છે એટલે ત્યાં શું કર્યું આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું આ થઈ ગઈ આપણી દ્વિઘાતની લાઈન કે એક બોક્સમાં જો આપણી પાસે 18 કેરી હોય તો 20 બોક્સમાં કેટલી કેરી થાય હવે શું કરવાનું અહીંયા ખાસ સમજવાનું છે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવાનું છે એટલે આ બેનો ગુણાકાર કરવાનો છે 20 અને 18 નો ગુણાકાર કરવાનો કેવી રીતે 20 ગુણ્યા 18 અને અહીંયા જે સંખ્યા હોય અહીંયા આપણે અત્યારે એક છે બીજી કોઈ પણ સંખ્યા હોય એને કે લખવાનું છેદમાં લખવાનું હવે જ્યારે પણ એક હોય અહીંયા તો તમે છેદમાં ન લખો તો ચાલે અત્યારે સમજવા પડતું આપણે લખેલું છે અહીંયા છેદમાં એક ન લખો તો પણ ચાલશે હવે 18 ગુણ્યા 20 કરવાનું તો જ્યારે શૂન્યવાળી કોઈ સંખ્યા આવે બરોબર 0 વાળી કોઈ સંખ્યા આવે તો 0 અત્યારે ગણવાનું નહીં પણ શું કરવાનું 18 ગુણ્યા 2 કરવાનું 20 છે એમાંથી 18 ગુણ્યા 2 કરો તો 18 નું કેટલા થાય 36 થાય 18 2 36 36 લખ્યા હવે એક શૂન્ય વધે છે એ શું કરવાનું અહીંયા પાછળ એડ કરી દેવાનું બરોબર એક શૂન્ય એડ કરી દીધું એટલે જવાબ શું આવે 360 હવે જો 2 0 હોય 20 ની જગ્યાએ 200 હોય તો 36 નું આવે 18 2 36 તો પાછળ હજી એક શૂન્ય ઉમેરી દેવાનું એટલે 2 0 આવે બરોબર તો આ શું આવ્યું 369 આપણો જવાબ કે એક બોક્સમાં 18 કેરી હોય તો 20 બોક્સમાં કેટલી કેરી આવશે 369 કેરી આવે હવે એમાં એમાં બીજો પ્રશ્ન છે કે તે કેરીમાંથી કઈ કેરીમાંથી 360 કેરીમાંથી આપણે શું કરવાનું છે 10 કેરી એવી કેરી 360 ઢગલી સોરી 360 નંબર કેરી છે એમાંથી આપણે 10 કેરી અલગ કરી બરોબર એની શું કરવાની છે ઢગલી કરવાની છે તો એ કેટલી થશે એ આપણે ગણવાની છે હવે જો અહીંયા ઓછું હતું એક બોક્સ માંથી આપણે 20 બોક્સ તરફ ગયા અને આમાંથી 360 માંથી આપણે શું કરવાનું છે ઓછું કરવાનું છે તો એ શું કરવું પડશે આપણે ભાગાકાર કરવો પડશે તો ભાગાકાર કરવા માટે આપણે લખી નાખીએ કે 10 કેરીની ઢગલી બરાબર 1 10 કેરીની એવી કેટલી ઢગલી છે 1 તો આપણે કેટલી ઢગલી કેટલા રન કેરી છે 360 કેરીની ઢગલી બરાબર કેટલી થાય તો ગુણાકાર કરી નાખે કોનો કોનો 3 ગુણ્યા 100 સોરી 360 3 ગુણ્યા 360 સોરી 360 ગુણ્યા 1 અહીંયા આવે જો 10 આવી ગયા છે તો 10 છે મતલબમાં શૂન્ય શૂન્ય હંમેશા છેદ અને અંશમાંથી શું કરવાનું કેન્સલ કરવાનું તો જવાબ કેટલો આવશે 36 તો 10 10 કેરીની આપણે અલગ અલગ ઢગલી કરી તો કુલ 36 ઢગલી થાય કે 360 રન કેરી હોય ત્યારે બરોબર તો આપણે જોયું કે ત્રિરાશિ કેવી રીતે મૂકવાની એક બોક્સમાં 18 કેરી હોય તો 20 બોક્સમાં કેટલી અહીંયા પણ ત્રિરાશિ મૂકી પછી શું કર્યું ચોકડી ગુણાકાર કર્યો બરોબર અહીંયા પણ એ જ કર્યું પણ અહીંયા શું રૂપ કર્યું આપણે ભાગાકાર કર્યો છે બરોબર ઉપયોગ ત્રિરાશિનો કર્યો છે કે 10 કેરીની ઢગલીમાં 1 બરોબર 10 કેરીની 1 ઢગલી તો 360 કેરીની કેટલી ઢગલી થાય તો આપણે શું કર્યું ત્રિરાશિનો મૂકી હવે દાખલા નંબર 3 કે જો તમારે ઘરે એક અઠવાડિયામાં સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાની હોય એટલે આપણે જો તમારા ઘરમાં એક અઠવાડિયામાં 5 કિલોગ્રામ કેરી ખવાય છે અને કેરીનો ભાવ કેટલો છે 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામના 75 રૂપિયા તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ બરોબર એક માસ એટલે શું થાય એક મહિનો તો આપણે પહેલા એ પ્રશ્નનો જવાબ લખશું ત્યાર પછી બીજો પ્રશ્ન છે કેટલા રૂપિયા ખર્ચ થશે તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન શું છે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ તો 7 દિવસ એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 7 દિવસમાં ખવાતી કેરી બરાબર 5 કિલોગ્રામ 7 દિવસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય છે 5 કિલોગ્રામ તો
एक मास में कितना दिवस होय 30 दिवस होय एक मास में 30 दिवस होय 30 दिवस में फवाती केळी बराबर केळी એટલે क्वेश्चन मार्क ત્યાર પછી ચોકડી ગુણાકાર કરી રાખે 30 ગુણ્યા 5 છેદમાં શું આવશે 7 હવે ઉપરનો ગુણાકાર કરવાથી 7 3 સોરી 5 3 15 એટલે 150 આવશે છેદમાં આવશે 7 150 કેમ આવ્યા આપણે ગુણાકાર કર્યો 5 3 15 અને આ 0 એકદમ મૂકી દીધો છેદમાં છે 7 હવે 150 ભાગી આપણે 7 કરી નાખીએ 150 ભાગ્યા 7 7 2 14 1 પછી 0 7 1 7 કેટલા આવે 3 અહીંયા 3 શેષ બચે છે તો આપણો જવાબ શું આવશે 21 21 કિલોગ્રામ બરોબર હવે બીજો પ્રશ્ન શું છે કે કેટલા રૂપિયા ખર્ચ થાય અહીંયા કેટલી રાશિ ફરીથી મૂકવી પડશે 1 કિલોગ્રામ નો ભાવ 1 કિલોગ્રામ નો ભાવ બરાબર રૂપિયા 75 તો કેટલા કિલોગ્રામ કેરી ખવાય છે એક મહિનામાં 21 કિલોગ્રામ તો 21 કિલોગ્રામ નો ભાવ બરાબર કેટલો તો ગુણાકાર કરવાથી 21 ગુણ્યા 75 છેદમાં આવે એ વત્તા નથી અહીંયા આપણે કીધું એમ કે 1 છેદમાં ન લખે તો ચાલે હવે ગુણાકાર કરવાથી 75 ગુણ્યા 21 0 0 વધી આવશે 1 7 2 14 ને 1 15 અહીંયા આવશે 5 અને 7 1575 શું જવાબ આવશે 1575 રૂપિયા બરોબર ફરીથી સમજી લઈએ શું જવાબ આવશે 7 દિવસમાં ખવાતી કેરી 7 દિવસમાં ખવાતી કેરી કેટલી છે 5 કિલોગ્રામ તો 30 દિવસમાં ખવાતી કેરી કેટલી થાય તો જવાબ આવશે 21 કિલોગ્રામ હવે 1 કિલોગ્રામ નો ભાવ 75 રૂપિયા છે તો 21 કિલોગ્રામ કેરી છે નો ભાવ કેટલો થશે 1575 રૂપિયા બરોબર ખાસ આ ત્રિરાશી સમજવાની છે આખા ચેપ્ટરમાં ત્રિરાશી આધારિત જ દાખલા આવશે બરોબર હવે દાખલા નંબર 4 માં આપણે જે લીધો છે એમાં દાખલા નંબર 4 માં કેરીના અલગ અલગ ફોટા આપેલા છે બરોબર એ કેરી તમારે જોઈના નીચે નામ લખવાના છે બરોબર તો એ પણ તમારે સાથે સાથે લખવાનું રહેશે બરોબર હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 5 થી શરૂઆત